નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ માં મિત્રો એરંડાના ખેડૂતો માટે નવા ખુશીના સમાચાર આવ્યા છે મિત્રો તજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે કે એરંડા રાખનાર ખેડૂતોને મળશે તેજીના ભાવ કેટલા ભાવ મળશે શું હજુ પણ એરંડા સાચવવા જોઈએ કે વેચી નાખવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં ચોક્કસ મળશે પણ તેની પહેલાં જો તમે અમારી ચેનલમાં પહેલીવાર મુલાકાત લીધી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા એરંડા સમાચાર તેમજ ખેડૂત સમાચાર તમને ઘરે બેઠા મળતા રહે મિત્રો મિત્રો પહેલાં તો હાલ કેટલો સ્ટોક એરંડાનો ખેડૂતો પાસે છે તેની વાત કરીએ તો મોટાભાગના જે ગામ છે તેમાં ઓછામાં ઓછા ખેડૂતો પાસે પાંત્રીસોથી લઈને ચાર હજાર મણ એરંડા હોઈ શકે છે તેમ ખેડૂતોનું કહેવું છે પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં એરંડાનો સ્ટોક કેટલો છે તે જણાતો નથી અને મિત્રો સૌરાષ્ટ્રના અમુક ખેડૂતોએ જણાવ્યું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે દસથી પંદર ટકા વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો બનાસકાંઠા વિસ્તારમાં સૌથી વધુ એરંડાનો પાક વવાય છે પરંતુ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં જ્યાં એરંડા વવાય છે તેવામાં ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે તેથી બજારનો ભાવ કેવો રહેશે તેનું ચોક્કસ કારણ આપણે કાઢી ના શકીએ મિત્રો અને ખેડૂત મિત્રો તમે તમારા વિસ્તારમાં એરંડાનું વાવેતર કરી લીધું છે કે બાકી છે તે જરૂર કોમેન્ટ નીચે કરજો મિત્રો વધારામાં જણાવીએ તો નવા એરંડાની આવક થવા માટે હજુ પાંચથી છ મહિનાની વાર છે માટે સમગ્ર સમય દરમિયાન એરંડાના ઉત્પાદનને અસર કરતા પરિબળો જેવા કે ઠંડી ગરમી વરસાદ વાવાઝોડું અને અન્ય પરિબળોમાં વાતાવરણ અને હવામાન કેવું રહેશે તે એરંડાના ઉત્પાદન કે પાકને કેવી અસર કરશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હશે કે એરંડા વેચવા ધીરજ રાખવી કે વેચી નાખવા તો ખેડૂત મિત્રો ચોક્કસ રીતે એ વાત સમજી લે કે વાવેતર ગમે તેટલું હોય પણ છેલ્લે જ ખબર પડે છે કે એરંડાનો કેટલો પાક પાકે છે માટે ખેડૂતોને ગભરાવવાની જરૂર નથી શાંતિથી જરૂરિયાત પૂરતા ધીરે ધીરે અથવા તો કટકે કટકે એરંડા વેચવા જોઈએ તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો તો ખેડૂત મિત્રો હવે તમારા પાસેથી રજા લઉં